आदरणीय वंदनीय भारतना उपराष्ट्रपति जी भैरव सिंह जी शेखावत, हवे गुजरातना लाडेला मुख्यमंत्री ने शू कही ने मारे अभिवादन करूं। लेखक, कवि, साहित्यकार, लोकलाडीला एडमिनिस्ट्रेटर, जेटला अपने वाक्यों शब्दों वापरी सकिए ए कदाच ओछा पड़े। अने खरेखर एमनो काव्य संग्रह मैं बे दिवस पहला जोयो। मैं एमने त्यारे अभिनंदन आप्या कि एक एक राजकारण में रहेली व्यक्ति राजकारण थी केटलू अलिप्त रहीने सर्जन करी सके छे। गए वर्षे लगभग 1.5 वर्ष थयो एमनो केळवे ते केळवणी पुस्तक हतुं, ते खूब ज सारुं हतुं, पण आ वखतनुं पुस्तक मने लागे छे चार चासणी चढ़ी जाय एटलुं सारुं छे। एने माटे हुं अत्यारे जाहेरमां आपना वती समग्र गुजराती प्रजा तो बराबर छे पण समग्र भारतनी प्रजा वती अभिनंदन आपुं छुं। અને એમને એ પણ નિમંત્રણ કરું છું, જો કાવ્ય તમે હિન્દીમાં લખશો તો ઇમેજ જરૂર પ્રસિદ્ધ કરશે કે જે લોકો સુધી, વધારે લોકો સુધી પહોંચી શકે। અમારા સ્નેહી સુરેશભાઈ એ આમાં ખરેખર સાથ સહકાર આપ્યો ઇમેજને, આ પુસ્તક કાવ્ય સંગ્રહ આપના સમક્ષ લઈ આવવામાં। અને આપ જોશો તો કદાચ આવું પુસ્તક છેલ્લા કદાચ 25-50 વર્ષમાં કોઈએ પ્રસિદ્ધ નહીં કર્યું, એટલું સારી રીતે બનાવવામાં આવ્યું છે। કદાચ કોઈ પેપરમાં થોડી ઘણી એના માટે વાતો આવી છે, મેં આજે જોઈ હતી, પણ એ વાત આપણે બાજુમાં રાખીએ। આપણે કાવ્ય સંગ્રહ કેવો છે, કાવ્યો કેવા છે અને કેવી રીતે એને માણવા જોઈએ, અને જે આજે કલાકાર મિત્રો પ્રેમથી અહીં આવ્યા છે, બધાએ ખૂબ જ જાણીતા નામો છે, એ આપણને નરેન્દ્રભાઈના કાવ્યો આપણા સુધી પદ્યમાં સંભળાવશે, ગાયને સંભળાવશે, સંગીત સાથે સંભળાવશે। અને આજે આટલી બધી મેદની હોવા છતાંય આ કાર્યક્રમ સમયસર શરૂ થઈ શક્યો છે કે જે આ ઇમેજની એક આગવી પ્રતિભા છે। ખાલી 3 જ મિનિટ, 8:03 આપણે શરૂ કર્યું, પણ 3 મિનિટ તો બહુ ન કહી શકાય, કારણ કે મંચ ઉપર આવી જાય એના માટે ના ગણી શકાય। એટલે આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ચોક્કસ આશા રાખું છું કે નરેન્દ્રભાઈનું બીજું પુસ્તક હિન્દીમાં જો આવે કાવ્ય, હજી એકવાર હું જાહેરમાં વિનંતી કરું છું, અને એ પ્રસંગ આપણે તો દિલ્હીમાં ગોઠવીએ પછી। અને માનનીય ઉપરાષ્ટ્રપતિજી અને કદાચ આપણા જૂના સંઘ પરિવારના છે એવો મને આછેરો ખ્યાલ છે, અને મેં પણ સંઘમાં 1900 યાદ કરું તો 43-44 હું શાખાનો સ્વયંસેવક રહેલો હતો। આપ બધાનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે, અને આપણે એમને તો સાંભળવા છે, પછી એમને માણવા પડશે। આભાર। મિત્રો, આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ। હું નરેન્દ્રભાઈના ગીતો સંગીતબદ્ધ જેમણે કર્યા છે, જેમનો સુરીલો સથવારો આપણને સૌને સાંપડ્યો છે, આખા એ કાર્યક્રમનું સંગીત સંકલન જે કરવાના છે, એવા આદરણીય રૂપકુમારજી રાઠોડને હું મંચ પર આવવા માટે વિનંતી કરીશ। સાથે બે એવા જ મતવાલા અને મસ્તી ભર્યા ગાયકો આદરણીય ભૂપિન્દરજીને વિનંતી અને શ્રી પાર્થિવ ગોહિલને વિનંતી કે મંચ પર આવે।
આ ત્રણેય મિત્રો ના અવાજનું બિલીપત્ર નરેન્દ્રભાઈની કવિતાના શિવલિંગ ઉપર અર્ઘ્ય ચઢાવશે. મિત્રો, માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આપણે ઉત્તમ નેતા, ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા અને સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે ઓળખીએ છીએ. આજે એ નવો સંબંધ બાંધવા જઈ રહ્યા છે, કાવ્યકર્તાનો સંબંધ, કવિતાકર્તાનો સંબંધ. એમના શ્વાસ શ્વાસમાં સફળતા અને રોમ રોમમાં આત્મવિશ્વાસ છે. એમની વાણીમાં ખુમારીની સરવાણી છે. એમની આંખોમાં ગુજરાતની આવતીકાલની ચમક છે. પ્રારબ્ધ અને પડકારની જુગલબંધી છે એમના જીવનમાં. સુખ અને દુઃખની પરમ ગહેરાઈ અને ઊંચાઈ પછી પ્રગટી છે એમની શબ્દયાત્રા. આમ જોવા જઈએ તો એક મુખ્યમંત્રીને કવિતા લખવાનો સમય મળે એ બહુ મોટી વાત કહેવાય. પણ એને લાઇટર સાઈડમાં ન લેતા એક મુખ્યમંત્રી પોતાની માની સાથે સાથે માતૃભાષાનું પણ સંરક્ષણ કરે છે. એમની કવિતા એ એના માટે બહુ મોટું જમા પાસું છે. એમની કવિતા એ રાષ્ટ્રપ્રેમના સ્લોગનની કવિતા નથી, કે પછી એમના અસ્ખલિત વક્તવ્યમાંથી ઉતરેલા શબ્દોનું કટ પેસ્ટિંગ નથી. એમની કવિતા એટલે એમના લોહીમાં ગુંજતા અસ્તિત્વના ઉત્સવનો લય છે. એટલે જ અનુભવના અર્કમાં ઝબોળીને શબ્દોને આલેખે છે ત્યારે કાગળને ફરી પાછું વૃક્ષત્વ મળ્યું હોય એવો અહેસાસ થયા કરે છે. એક જગ્યાએ નરેન્દ્રભાઈ જ કહે છે કે સફળ થયા તો ઈર્ષાપાત્ર, નિષ્ફળ થયા તો દયાપાત્ર. સફળ થયા તો ઈર્ષાપાત્ર, નિષ્ફળ થયા તો દયાપાત્ર, સફળ નિષ્ફળની પાર જઈને ત્રીજે કિનારે ઊભો માત્ર. સાહેબ, અમે આજે તમારી કવિતાનો ત્રીજો કિનારો ખોલવા જઈ રહ્યા છીએ. પૂરા સન્માન, આત્મગૌરવ અને વંદનપૂર્વક ત્યારે આ કવિએ આવતીકાલને આંખમાં આંજીને આજના મિજાજને વહેતો કર્યો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિને અડખે પડખે રાખી છે એક એવું જ શીર્ષક ગાન જેમાં એમ કહે છે.